આપણે અગાઉ પાઠ 2 માં આદિમાનવથી સ્થાયી જીવનની સફર તેમાં આદિમાનવનું ભટકતું જીવન તેના વસવાટના સ્થળો તેમના ઓજારો અગ્નિ અને ચક્રની શોધ અને તેના ઉપયોગ વિશેની માહિતી મેળવી હતી હવે આપણે જોઈએ બદલાતું પર્યાવરણ તેમાં આદિમાનવ પ્રથમ ગુફામાં અને ભટકતું જીવન ગાળતો હતો પરંતુ ધીરે ધીરે તેમનામાં વ્યાપક પરિવર્તન આવ્યું એટલે કે ધીરે ધીરે તેઓ વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા અને પરિણામે ઘાસ ખાનારા હરણ ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી તેનો લાભ આદિ માનવોને ચોક્કસ મળ્યો તેઓ આવા પ્રાણીઓની રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો ધીરે ધીરે માનસિક વિકાસ પણ થવા લાગ્યો વાતાવરણમાં આવેલ પરિવર્તનના કારણે ઘાસ વૃક્ષો વનસ્પતિની સાથે સાથે ઘઉં જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં પણ તેઓ આવ્યા પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા કુતુહલ વૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં ખેતીની શરૂઆત કરી અને આમ તેઓ ખેતી કરવા લાગ્યા તેઓ ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે ખેતીની શરૂઆત થતા તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગાર માટી અને ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું આમ તેઓ સૌપ્રથમ ગુફામાં રહેતા હતા અને પછી ધીરે ધીરે તેઓ મકાનોમાં રહેવાની શરૂઆત કરવા લાગ્યા અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો એટલે કે તેમના સ્થાયી જીવનની શરૂઆત થઈ તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો હતો એટલે કે સૌપ્રથમ તેમણે કૂતરો પાળવાની શરૂઆત કરી તે સિવાય તેઓ ઘેટા બકરા અને ગાય ભેંસ ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા ધીમે ધીમે તેમણે તેમની સાથે સમાયોજન શરૂ કર્યું અને આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરવા લાગ્યા અને તેની સાથે જોડાયા જોકે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારેય કર્યો હોય તે અંગે સંશોધન થઈ રહ્યું છે હવે આપણે જોઈએ તેમનું સ્થાયી જીવન તેમનું ભોજન રહેઠાણ અને પોશાક ખેતીની શરૂઆત અને પશુપાલન પ્રવૃત્તિએ આદિ માનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતા અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી એટલે કે આમ તેઓ એક જગ્યાએ રહેતા શીખ્યા અનાજનો સંગ્રહ કરવા માટે તેમણે માટીના માટલા ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક પોશાક અને રહેઠાણમાં પણ પરિવર્તન આવ્યા તેઓ ઘઉં જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેતા ખેતી કરતા ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા જેમાં ખુરપી છીણી અને દાતરડાનો સમાવેશ થાય છે બાળકો તમારે ચોપડીમાં એક કોષ્ટક આપ્યું છે તે કોષ્ટકમાં ભારતની એવી જગ્યાઓ બતાવવામાં આવી છે કે જ્યાં અનાજ રહેઠાણ ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે તો હવે આપણે તે કોષ્ટકનો અભ્યાસ કરીએ હવે અનાજ રહેઠાણ ઓજાર અને પ્રાણીઓ તો સૌપ્રથમ પહેલા છે ઘઉં જવ ઘેટા બકરા પથ્થરના ઓજારો આ
મેહરગઢ એટલે કે હાલનું પાકિસ્તાન ત્યાંથી મળી આવ્યા છે. એ જ પ્રમાણે ચોખા અને પ્રાણીઓના હાડકા તે અત્યારે હાલનું ઉત્તર પ્રદેશ અને અગાઉ કોલ્ડી હવામાંથી મળી આવ્યા છે. ત્રીજું છે ચોખા, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો, તે મહાગઢા એટલે કે અત્યારે હાલનું ઉત્તર પ્રદેશ ત્યાંથી મળી આવેલા છે. એ જ પ્રમાણે માનવ વસાહતો અને ઘેંડો, તે લાંગણજ એટલે કે ગુજરાતમાંથી મળી આવ્યા છે. ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાનો, તે બુર્જ હોમ અને ગુફ ક્રાલ એટલે કે કશ્મીરમાંથી મળી આવેલા છે. ભેંસ, બળદ અને ઓજારો, તે અત્યારે હાલના બિહાર એટલે કે અગાઉ ચિરાંદ ના નામના સ્થળેથી મળી આવેલા છે. પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જ હોમ, ગુફક્રાલ, હુરંગી, મેહરગઢ, લાંગણજ અને ભીમ બેટકામાંથી આપણને માનવ વસાહત અને એમના પશુપાલનની માહિતી મળી આવે છે. મેહરગઢ એટલે કે હાલનું પાકિસ્તાન અને ઇનામ ગામ જેવા સ્થળેથી તો એમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્યો ઉગાડતા હતા. મેહરગઢ અને ઇનામગઢ જેવા સ્થળેથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો પણ મળી આવેલા છે, જે તેઓ ખેતી કામમાં વાપરતા હશે. પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. તમે નકશામાં મેહરગઢ જુઓ, અહીંયા જવ અને ઘઉંની ખેતીની શરૂઆત થઈ હતી. તેઓ ઘેટા બકરા પાળતા, ખેતી કરતા, અનાજનો સંગ્રહ કરતા અને અહીંથી પ્રાણીઓના હાડકા પણ મળી આવેલા છે. તેઓ લંબચોરસ ઘરમાં રહેતા હતા. એ ઘરમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવેલા છે. મેહરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા. અહીંથી આવા ઘણા પુરાવાઓ મળી આવેલા છે. એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોય તેવો પુરાવો મળ્યો છે. આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. આ જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામગામ નામનું સ્થળ મળી આવ્યું છે, જ્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે. તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા હતા. તો બાળ મિત્રો, તમને આ પાઠમાં આદિ માનવના જીવનની તેના વિશેની માહિતી મળી હશે. તમે આનો ખૂબ જ અભ્યાસ કરજો.